ગુજરાતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓગણત્રીસ ટકા ડોક્ટર્સની કમી છે સ્પેશિયાલિસ્ટ એટલે કે સર્જન ગાયનેકોલોજિસ્ટ પેડિયાટ્રિશિયન વગેરેની નેવું ટકા જગ્યા ખાલી છે રાજ્યમાં એકવીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોવીસ કલાક કાર્યરત રહે છે અને ત્રેવીસ પોઈન્ટ સાત ટકા જેટલા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન થિયેટરની વ્યવસ્થા છે ગુજરાતના બાવન ટકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક અડતાલીસ ટકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ સ્ટાફ માટે અલાયદા સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે આ આંકડા જ દર્શાવે છે કે મોડલ સ્ટેટ કહેવાતા ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેવી છે આ આંકડા લોકસભામાં રજૂ થયા હતા એકત્રીસ માર્ચ બે હજાર અઢાર સુધીના આ આંકડા આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગના યુનિયન પ્રધાન અશ્વિની કુમાર ચૌબેને પૂછાયેલા સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો રજૂ થઈ હતી જે લોકસભામાં ગયા વર્ષે ઓગણીસ જુલાઈના રોજ ટેબલ થઈ હતી રાજ્ય સરકારના કમિશનરેટ કાર્યાલયમાં જાહેર આરોગ્યના એડિશનલ ડિરેક્ટર તેમજ ગ્રામીણ આરોગ્યના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર પ્રકાશ વાઘેલા સાથે અમે આ અંગે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એમબીબીએસ ડોક્ટર્સની કમી નથી પીડીયાટીશીયન તેમજ ગાયનોકોલોજીસ્ટની દરેક સ્તર પર કમી છે એ અમે માનીએ છીએ જે આંકડા રજૂ થયા છે તે સાચા નથી તેમણે ગ્રામીણ એટલે કે રૂરલ સ્ટેટિસ્ટિક્સ જૂનું જોયું હશે ભારત સરકારનું રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ નિહાળશો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એની જાણકારી આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ છે એના રૂરલ હેલ્થ વિભાગમાં આપવામાં આવી છે જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓપીડી ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડીનો રિપોર્ટ ચાર વર્ષ જૂનો એટલે કે બે હજાર પંદર સોળ સુધીનો જ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સર્વિસ ડિલિવરી રિપોર્ટ પણ પાંચ વર્ષ જૂનો એટલે કે બે હાજર સુધીનો જ છે પ્રકાશ વાઘેલાએ બીબીસી ને જણાવ્યું હતું કે ઓપીડી આઈપીડીના જે ડિલિવરી રિપોર્ટ જૂના છે અને નવા નથી મુકાયા એની પાછળ કોઈ ખાસ કારણ નથી તમે કહ્યું છે તો અમે એક વખત જોઈ લઈશું જ્યારે રિપોર્ટ વેબસાઇટ પર મુકવામાં આવ્યા હશે ત્યારે એવો નિર્ણય લેવાયો હશે કે મૂકવા છે પછીથી જે રિપોર્ટ્સ નથી મુકાયા એ વિશે એવો નિર્ણય લેવાયો હશે કે હવે નથી મુકવા હું તેની તપાસ કરી લઈશ એવું તેમણે જણાવ્યું હતું વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસાર એક હજારની વસ્તી દીઠ એક ડોક્ટર હોવો જોઈએ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં રાજસ્થાન પત્રિકા અને ડીએનએ અખબારે સીએજી ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટને ટાંક્યો હતો જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં બે હજાર બાણુની વસ્તી વચ્ચે એક ડોક્ટર છે દાહોદ જેવા જિલ્લામાં તો પિસ્તાલીસ લોકોની વચ્ચે એક ડોક્ટર છે જામનગરમાં બાવીસ હજાર લોકોની વચ્ચે તેમજ છોટા ઉદેપુરમાં એકત્રીસ હજાર બસો એકત્રીસ ની વચ્ચે એક જ ડોક્ટર છે અમદાવાદમાં રહેતા જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસીને જણાવ્યું હતું કે કોરોના બાબતે કેરળની કામગીરીનો દાખલો આપવામાં આવે છે કેરળે પંચાયત મોડેલ અમલમાં મૂક્યું છે ત્યાં પંચાયતનું નેટવર્ક એટલું સારું છે કે જવાબદારી સરપંચને આપવામાં આવી છે જવાબદારી જ્યારે પંચાયત પર આવે છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપોઆપ સક્રિય થઈ જાય છે ગુજરાતમાં કોરોનાની જવાબદારી મોટી હોસ્પિટલો સંભાળી રહી છે ત્યારે કેરળમાં કોરોના સામેની જવાબદારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અદા કરી રહ્યા હતા કેરળમાં ગામ અને શહેર વચ્ચે ભેદ એટલો મોટો નથી જેટલો અન્ય રાજ્યોમાં છે ગુજરાતમાં તો ડોક્ટર્સ અને અન્ય સ્ટાફની ઘણી જગ્યાએ કમી છે એવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરોના સામે કેવી રીતે લડી શકે એ સવાલ છે અમદાવાદમાં અર્બન સ્ટડીઝ હ્યુમન એન્ડ જેન્ડર ડેવલપમેન્ટ જેવા વિષયો ભણાવનારા પ્રાધ્યાપિકા દર્શિની મહાદેવિયાએ પણ ગૌરાંગ જાનીની વાતમાં સુર પુરાવ્યો હતો ગુજરાતના જાહેર આરોગ્ય વિશે અભ્યાસ લેખ લખનારા દર્શિની મહાદેવિયાએ બીબીસીને જણાવ્યું હતું કે કેરળમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે આશા વર્કરો છે તેમણે મોટી ભૂમિકા કોરોના સામે ભજવી હતી જે કોઈ પણ કોરોના સંક્રમિત હોય તેમની ઓળખ કરવી તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સંક્રમિત લોકોને સ્થાનિક સ્તરે એકાંતવાસ એટલે કે ક્વોરન્ટીનમાં રાખવા વગેરે કામો તેમણે કર્યા હતા મહામારી સામે મોટી સંખ્યામાં લોકોને જાગૃત કરવા હોય તો સ્થાનિક આરોગ્ય કર્મી જ જોઈએ તેઓ સારી ભૂમિકા ભજવી શકે છે એ કેરળમાં જોવા મળ્યું છે આપણે ત્યાં એ યોગ્ય રીતે થઈ શક્યું નથી આપણે ત્યાં તો આશા વર્કર્સ અને કોરોના સામે પગે કામ કરનારા ફન્ટલાઇન વર્કર્સ છે તેમને સંક્રમણથી બચાવવા માટે પ્રોટેક્શન કીટ પણ નહોતી મળી મોટા શહેરોની હોસ્પિટલોમાં પણ પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કીટ જોઈએ તેટલી ઉપલબ્ધ નહોતી ત્યાં દૂર સુદૂરની તો વાત જ શું કરવી તેઓ વધુમાં કહે છે કે એક વાત એ સમજવી જરૂરી છે કે તૈયારી જે છે તે મહામારી આવે ત્યારે ન કરવાની હોય એ સામાન્ય દિવસોમાં કરવાની હોય મહામારી ફેલાય ત્યારે જો તૈયારી કરવા બેસીએ તો એ નબળું આયોજન કહેવાય જ્યાં પહેલેથી જ ઘણી ચીજોની અછત હોય ત્યાં મહામારી વખતે તંત્ર કઈ રીતે સાંગોપાંગ કામ કરી શકે કેરળમાં રાતોરાત કઈ નથી થયું ત્યાં પહેલેથી જ તંત્ર ગોઠવાયેલું છે આપણે ત્યાં ભલે એવું કહેવાતું હોય કે આફતમાંથી અવસર ઉભા કરી શકાય છે પણ આ આફતમાંથી કોઈ અવસર ઉભો થયો હોય એવું જોવા મળ્યું નથી પ્રકાશ વાઘેલાએ કહ્યું હતું કે આપણે ત્યાં કોરોના સર્વેલન્સ અંતર્ગત કેસની ઓળખનું કામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જ થયું છે કોરોનાગ્રસ્ત દર્દીના ક્લિનિકલ મેનેજમેન્ટની બાબતો હોય તો એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નથી થતું એમણે આગળ ઉમેર્યું કે આપણે ત્યાં ફિઝિશિયન જેવી સુવિધા સબ જિલ્લા અને જિલ્લા હોસ્પિટલ જેવા ઉપલા સ્તરે જ હોય છે તેથી સ્વાભાવિક બાબત છે કે આપણે ત્યાં એ નથી થતું કેરળે એ કર્યું હશે તો તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ મેનેજમેન્ટ માટે ફિઝિશિયન એનેસ્થેસિસ્ટ વગેરે હશે જોકે હું એટલું જાણું છું કે ત્યાં સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્તરે ત્યાં પણ આ સુવિધા નથી ગુજરાતમાં જાહેર આરોગ્યની સેવાઓને ત્રણ સ્તરે વહેંચવામાં આવી છે ત્રણ હજારથી પાંચ હજારની વસ્તી માટે સબ સેન્ટર વીસ થી ત્રીસ હજારની વસ્તી વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક લાખની વસ્તી માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગુજરાત આરોગ્ય વિભાગ અંતર્ગત માર્ચ બે હજાર વીસ સુધી ગુજરાતમાં ચોદસો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્રણસો સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અને નવ સબ સેન્ટર્સ છે ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ હજારની વસ્તી વચ્ચે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાંથી દર્દીને રિફર કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવે છે બીમાર કહેવાતા બિહારમાં પણ ગુજરાત કરતાં વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે નીતિ આયોગ અનુસાર બે હજાર તેર ચૌદમાં બિહારમાં અઢારસો ત્યાંસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતા જ્યારે કે ગુજરાતમાં ચૌદસો છે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં મહિલા આરોગ્ય કર્મીની કેટલી સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે અને એમાંથી કેટલી ખાલી છે એવો સવાલ ધારાસભ્ય લલિત કગથરાએ ચૌદમી વિધાનસભાના પાંચમા સત્રમાં અતરાંકિત પ્રશ્નોત્તરી અંતર્ગત પંચાયત મંત્રીને પૂછ્યો હતો અને એના જવાબમાં એ જાણવા મળ્યું કે મહિલા આરોગ્ય કર્મીની નિર્ધારિત સંખ્યા રાજ્યમાં દસ હજાર છસો તેર છે જેમાં ગયા વર્ષે જૂન સુધીમાં સાત હજાર છસો ત્રેસઠ જગ્યાઓની ભરતી કરી દેવામાં આવી છે અને ઓગણત્રીસો પચાસ જગ્યાઓ ખાલી છે રાજ્યમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની કેટલી સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે આ સવાલ ધારાસભ્ય પ્રવીણ મુસળિયાએ અત્રાંકિત પ્રશ્નોત્તરીની કેટેગરી અંતર્ગત પંચાયત મંત્રીને પૂછ્યું હતું અને પંચાયત મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની નવ હજાર એકસો સત્તાવન જગ્યા છે જેમાંથી ગયા વર્ષે ત્રીસ જૂન સુધી સત્તરસો ચોરાણું જગ્યા ભરવાની બાકી છે એ સિવાયની ભરાઈ ગઈ છે ડોક્ટર પ્રકાશ વાઘેલાએ જણાવ્યું છે કે ના એવું નથી મહિલા આરોગ્ય કર્મી એટલે કે ફિમેલ હેલ્થ વર્કર્સની દસ હજાર બસો સાહીઠની ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે જેમાંથી આઠ હજાર પાંચસો ની ભરતી કરવામાં આવી છે જે જગ્યાઓ ખાલી છે ત્યાં અમે નેશનલ હેલ્થ મિશન મારફત ભરીએ છીએ અથવા તો અગિયાર વર્ષના કરાર પર લઈએ છીએ ગુજરાત રાજ્યના બજેટ પર નજર કરીએ તો રૂપિયા બે લાખ સત્તર હજાર બસો સત્યાસી કરોડના બજેટમાંથી બસો કરોડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ફાળવવામાં આવ્યા છે એટલે કે પાંચ ટકા જેટલું બજેટ ભંડોળ આરોગ્ય માટે ફાળવવામાં આવ્યું છે પરંતુ દર્શિની અહીંયા જણાવે છે અગાઉના કેટલાક બજેટમાં તો આના કરતા ઓછા નાણાં આરોગ્ય માટે ફાળવવામાં આવ્યા હતા ફાળવણી પછી ખર્ચ કરવો પડે છે આપણે ત્યાં આરોગ્ય સેવાઓની સ્થિતિ સુધરી નથી જે દર્શાવે છે કે ખર્ચ થયો નથી તો શું નવા ડોક્ટર્સ ગામોમાં પ્રેક્ટિસ કરવાનું પસંદ નથી કરતા આ વિશે ગૌરાંગ જાની જણાવે છે કે આ વાતમાં તથ્ય નથી ગુજરાતના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર્સની ઘણી જગ્યાઓ ખાલી પડી છે સરકાર એ જગ્યા નથી ભરી રહી તેથી એવું ન કહી શકાય કે નવા જે ડોક્ટર્સ છે તેઓ ગામ જવા નથી માંગતા હાલમાં જ ગુજરાતમાં યુવાઓએ જે આંદોલન કર્યા તેમાં એક મુદ્દો એ પણ હતો કે સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં ડોક્ટર્સ અને સ્ટાફની ખાલી જગ્યા તરત ભરવામાં આવે જો યુવાઓ ત્યાં જવા જ ન ઈચ્છતા હોય તો આ આંદોલન શા માટે કરે તેઓ કહે છે કે ચાલો માની પણ લઈએ કે ડોક્ટર્સ નથી જવા માંગતા પરંતુ ગામોમાં મહિલા આરોગ્ય કર્મી અને હેલ્થ વર્કર્સની પોસ્ટ પણ ખાસા સમયથી ખાલી છે એ પોસ્ટ પર તો ગામ અને તેની આસપાસના લોકોની જ ભરતી કરવામાં આવે છે તો સરકાર એ જગ્યા શા માટે નથી ભરતી બીજી વાત એ પણ છે કે ગામમાં રહીને ડોક્ટર બન્યા હોય એવા યુવક યુવતી ગુજરાતમાં તમને બહુ ઓછા જોવા મળશે આપણે ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ગામ સુધી પહોંચ્યું જ નથી ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન તો સારા બનાવવામાં આવ્યા છે પણ એમાં જો સ્ટાફની અછત હોય તો શું કરવું માત્ર એને તો વિકાસ ન કહેવાય